ગંગાના પ્રવાહની જેમ સ્થિર અને શાંત નિર્મળ વાણી એમને આપણે હૃદયસ્થ કરીએ. ખરેખર મહાપુરુષોની વાણી તપઃપૂત આચારપૂત હોય છે. શાસ્ત્રકારો એમ કહે છે કે વક્તાઓ ભણી શ્લોકો વાંચી એના અર્થને જાણી અને બોલે છે ત્યારે એ અર્થ સરે છે, અને મહાપુરુષો જે શબ્દ બોલે છે એ શબ્દને અર્થ અનુસરે છે, કેમ કે એમની વાણીમાં ભગવાનનો નિવાસ હોય છે. પૂજ્યપાદ ગુરુદેવે આપણને દાદાગુરુ નંદ કિશોરદાસજી સ્વામી એમના પ્રાગટ્યની અદ્ભુત કથાનું શ્રવણ કરાવ્યું. પૂજ્યપાદ સદગુરુવર્ય શાસ્ત્રીજી સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ આપણને આજ આ વર્ષને સંસ્મરણીય બનાવ્યું, આપણને આશીર્વાદ રસથી તરબતર કર્યા. આપણે આ સભા બાદ આવો જ એક અદ્ભુત માહોલ આજ સભા મંડપની જમણી બાજુએ જ્યાં દીપોત્સવ માણવાનો છે ત્યાં કરવાનો છે. આજ આ સભા મંડપમાં જે બેઠા છે, કંડારીથી આવ્યા હોય કે બારગામથી આવ્યા હોય, તમામ ભક્તજનોને મારી કરબદ્ધ પ્રાર્થના છે, પ્રસાદ લઈ અને પુનઃ પાછા આપણે એ દીપોત્સવનો ઉત્સવ માણવા માટે ઉપસ્થિત થઈશું. આજે કોઈ ઘેર જવાનું નથી, અને એટલી તો મને ચોક્કસ ખાતરી છે કે અમારા સ્વયંસેવકોએ, અમારા કાર્યકર્તા ભક્તોએ જે દીપોત્સવની રોશનીનો કાર્યક્રમ કર્યો છે, તમે કદાચ 5 લાખ રૂપિયા વાપરો ને ઘેરે તોય તમને એટલું ફાયર વર્ક્સ કરવાનો આનંદ ના આવે એવો અદ્ભુત પ્રોગ્રામ મારા વાલા મહારાજ અને સંતોના સાનિધ્યમાં આપણે આજ મંડપની બાજુમાં માણવાનો છે. કોઈ ભક્તજનો એનો લાવો લેવાનું ચૂકે નહીં. અત્યારે ઘણા ઘણા સેવાભાવી અને યશસ્વી ભક્તો અહીંયા પધારેલા છે, એ ભક્તોને આપણે આશીર્વાદ અપાવવા છે, તો એ આશીર્વાદ અપાવવાના છે. અને આવતીકાલે નૂતન વર્ષનો જે આપણો કાર્યક્રમ છે એની પણ આપ સૌ ભક્તોને જાણ કરવી છે. એ જાણ જય ભગત. સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં પધારેલા વાલા ભક્તો, આરતી હજુ આપણે અંતિમ સેશનમાં લેવાની છે. કોઈ ભક્તો પોતાના સ્થાનેથી ઊભા ન થાય. સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં ઘણા ઘણા આપણા આ મહોત્સવમાં મહેમાનો પધારે છે, તો હું જે ભક્તોના સેવાભાવી ભક્તોના નામ બોલીશ. આપણે 9 દિવસ છે વારાફરતી ભક્તોને લેતા જઈશું. તો આપની સભામાં પધારેલા ભક્તો, પરમ ભક્ત મધુભાઈ મેહડાવાળા, જેમના નામ બોલું તે ભક્તો અત્રેથી જલ્દીથી આવી ગુરુજી પાસે પુષ્પમાળા સ્વીકારશે. કોઈ ભક્તો ઊભા ન થાય, આપણે આરતી બાદ અહીંયાથી છૂટા પડવાનું છે. પરમ ભક્ત રાકેશભાઈ પટેલ માંજલપુરવાળા કપચીની સેવા જેવો કરે છે, સાથે સાથે યોગેશભાઈના સગા છે, તો રાકેશભાઈ અત્રે ઉપસ્થિત હોય તો રાકેશભાઈ પધારે. જયંતિભાઈ રાવજીભાઈ પટેલ કંડારી હાલ વડોદરા, તેમના સુપુત્ર ચિરંજીવ મનોજભાઈ જયંતિભાઈ પટેલ, બંને ભક્તોને હું વિનંતી કરીશ કે તેઓ પણ અત્રે પધારશે. સાથે સાથે પરમ ભક્ત મનોજભાઈ મિસ્ત્રી, આ સ્ટેજની સેવા છે, જે સ્ટેજની તૈયાર કર્યું સ્ટેજ, એ સ્ટેજ રાત દિવસ જેમણે મહેનત કરી છે અને આ સ્ટેજની સેવા કરી છે, એવા મનોજભાઈ મિસ્ત્રી, આપણા સંસ્થાનું કોઈ પણ કાર્ય હોય રાત્રે દિવસે કાયમ માટે જેઓ ઉપસ્થિત રહે છે એવા મનોજભાઈ મિસ્ત્રી અત્રે પધારશે. પરમ ભક્ત શ્રી મુન્નાભાઈ તેમના ભાઈ શ્રી, તેઓએ પણ સ્ટેજની સેવામાં ખૂબ મદદ કરી છે, તેઓ પણ સાથે પધારશે. અશોકભાઈ સનાભાઈ પટેલ પોર ઉત્સવના પ્રચાર પ્રસાર, ખરીદી તેમજ અન્ય ઘણી બધી સેવા કરી છે, તો અશોકભાઈ પણ અત્રે પધારે. હિમાંશુભાઈ વિષ્ણુભાઈ ઉપાધ્યાય પોર, તેમના પિતા શ્રી વિષ્ણુભાઈ હાલ અમેરિકા, સમગ્ર ઉત્સવની દળેલી ખાંડની સેવાના યજમાન છે, તેઓ પધારે. પરમ ભક્ત શ્રી ત્રિભુવનભાઈ વડોદરા, ખરીદ સમિતિમાં નરેન્દ્રભાઈ વડોદરા, તેઓ પણ જલ્દીથી સ્ટેજ ઉપર પધારે. ઉત્સવમાં સંપૂર્ણ ઘઉંની સેવા જેઓ આપી છે અનસ્તુ ગુરુકુલ પરિવાર સમાજ, તથા જલાવ લાકડાની સેવા તેવા નવીનભાઈ ડાયાભાઈ પટેલ કોઠારી શ્રી, રાજુભાઈ ડાયાભાઈ પટેલ, અરવિંદભાઈ છગનભાઈ પટેલ અને પ્રફુલ્લભાઈ રેવાશંકર ભટ્ટ, આ ભક્તો અનસ્તુથી પધારેલા છે, તેઓ પણ આવે. ગોળના યજમાન શ્રી ઓસલામ તથા કુરાઈ ગુરુકુલ પરિવાર સત્સંગ સમાજ, જસભાઈ પરાગભાઈ શંભુભાઈ જીવાભાઈ નૈનેશભાઈ ચંદ્રકાંતભાઈ હિમતેશભાઈ નવીનભાઈ અને કલ્પેશભાઈ મધુસૂદનભાઈ,
ત્રેય ભક્તો તેઓ પણ જલ્દીથી પધારશે. આવતીકાલના કાર્યક્રમની આછી રૂપરેખા આવતીકાલે આજે રાત્રે આપણે 9 વાગે ઠાકોરજી જમાડ્યા બાદ બરાબર દીપોત્સવ, ત્યારબાદ બરાબર 6 વાગે આરતી સ્તુતિ થશે. આવતીકાલે નવા વર્ષે બરાબર 6 વાગે આરતી સ્તુતિ અહીંયા થશે. ત્યારબાદ 7 થી આપણો કાર્યક્રમ ચાલુ થશે. હરિકૃષ્ણ મહારાજનું પૂજન પૂજ્યપાદ ગુરુજી કરશે. બાદમાં ગુરુજીનું પૂજન, ગુરુજીના આશીર્વાદ, અંતમાં ગુરુજી સંતોનું પૂજન અને ધોતિયા સાથે સાથે સ્નેહ મિલનનો કાર્યક્રમ આવતીકાલે સવારે બરાબર 6 વાગે આ સભા મંડપમાં થશે. તો વાલાવાલા ભક્તો, સવારે ભેટણ લીલા થવાની છે, સાથે સાથે નૂતન વર્ષ છે, તો નૂતન વર્ષે આપ સૌ ભક્તો ધોતિયા ઉડાડવાની સેવાનું પણ આપણે આયોજન કર્યું છે. નવા વર્ષે ઘણા બધા ભક્તોની ઈચ્છા હોય છે, તો એ સેવાનું આયોજન પણ આપણે અહીંયા કર્યું છે. 251 રૂપિયાની પાવતી ફળાવી આપણે નવા વર્ષે ધોતિયા સંતોને ઉડાડવાની સેવા એ પણ આવતીકાલે આપણે આયોજન કર્યું છે. સાથે સાથે સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં આપણા પ્રથમ દિવસથી જ લોયાધામથી સંખ્યોગી માતાઓ પધાર્યા છે, સંખ્યોગી બહેનો. સાથે સાથે આજરોજ અમરેલીથી પણ સંખ્યોગી બહેનો પધાર્યા છે. આપણે બધા જ ભક્તો તાળીઓથી તેમનું સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં ભાવભર્યું અભિવાદન કરીએ છીએ. સાથે સાથે ભાઈબીજના દિવસે સવારે મહાપૂજા સવારે 6 થી 8:30 કલાક સુધી પરમ દિવસે રાખેલી છે. તો તે જે ભક્તોને બેસવું હોય તો પૂછપરછ ઓફિસ ઉપર પોતાના નામ લખાવશો. એક ભક્તનો મોબાઈલ બન્યો છે, તો એ મોબાઈલ અહીંયા મારા પાસેથી મેળવી લે. સાથે જે ભક્તોની કંઈ પણ ચીજ ખોવાઈ હોય તો પૂછપરછ ઓફિસ ઉપર મળે તો ત્યાં સંપર્ક કરશો. અત્યારે આપણે આરતી તરફ જઈએ. સ્વયંસેવકો આરતી અહીંયા પહોંચાડે. મહોત્સવના મુખ્ય યજમાન શ્રી ભક્તો અત્રે આરતી માટે પધારે. મહોત્સવના સહ યજમાન શ્રી, કથાના મુખ્ય યજમાન શ્રી, કથાના યજમાન અને સહ યજમાન બંને ભક્તો અત્રે આરતી માટે પધારે. સપરિવાર જલ્દીથી પધારશો. મુખ્ય યજમાન કેયુરભાઈ અનિકેતભાઈ, સહ યજમાન લાલજીભાઈ, સાથે સાથે કથાના મુખ્ય યજમાન હરિકૃષ્ણ ઘનશ્યામભાઈ, એ સાથે કથાના મુખ્ય યજમાન શ્રી ઘનશ્યામભાઈ કાનજીભાઈ, સાથે સાથે ભાદાણી પરિવાર વતી કેનિલ ભગતને એમના પિતાશ્રી, એ જ રીતે સાથે સાથે જયદીપ ભગત અંકલેશ્વર, યોગેશ ભગત શિકાગો, જિગ્નેશ ભગત પુના, આરતી સ્વયંસેવકો પહોંચાડો, રૂડાભાઈ કેરાઈ, અંકુરભાઈ ગોરધનભાઈ પટેલ પરિવાર, શિરીષભાઈ જોશી પરિવાર અને નિમેશ ભગત પુના તેમનો પરિવાર, જિગ્નેશ ભગત પુના, યોગેશ ભગત શિકાગો, જયદીપ ભગત અંકલેશ્વર, રૂડાભાઈ કેરાઈ, અંકુરભાઈ ગોરધનભાઈ, શિરીષભાઈ જોશી પરિવાર, નિમેશભાઈ પુના, આ તમામ ભક્તો આરતીમાં જોડાશે. આ તમામ ભક્તો આપણે દરરોજ સાંજની આરતીમાં આ બધા જ ભક્તોએ જોડાવાનું છે, એટલે યજમાન શ્રી ભક્તોના નામ અહીંથી બોલાય એટલે આ બધા ભક્તો આજે જે પધાર્યા છે, બધા જ ભક્તો આરતીમાં સાંજે કાયમ માટે લાભ લેવા માટે પધારવાનું છે. ભાવ અને પ્રેમથી આપણે ગાઈએ મહારાજની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભળવંત બહુ નામી ચરણ સરોજ તમારા, બંધો કર જોડી પ્રભુ, બંધો કર જોડી, ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધરાથી, દુઃખ ના ક્યા જોડી, નારાયણ નર ભ્રાતા, બીજ કુળ તનુ ધારી પ્રભુ, બીજ કુળ તનુ ધારી, કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, આનંદ કહે મૂર્તિ, આનંદ કહે મૂર્તિ, સુગમ કરી દેવી પ્રભુ, જય સદગુરુ, ભવતમ ભવિ નિવેદનમ સુખ સંત.
ज्ञानम मृतदानंद क्रिया फलम सहजानंद गुरु भजे सदा। महाराज नामना जयघोष साथ अत्यार कथा सत्र ने पूर्ण करिए ए पहला दीपोत्सव की नोंद लीए अने आवता नूतन वर्षनो मंगल सवारनो जे कार्यक्रम छे अहींया जे उतारामां जे हरिभक्तो रहे छे ए पण नोंद ले।